नमस्ते विद्यार्थी मित्रों, शारदाबा शिक्षा संकुल परिवार आप सबनों ऑनलाइन वीडियो टीचिंग में हार्दिक स्वागत करे छे। मित्रों, आपणे प्रकरण बे स्वाध्याय 2.1 आज अभ्यास करवानो छे। स्वाध्याय पुथीनी अंदर जोईए, दाखला नंबर एक छे 10999, एना पछी आवती त्रण प्राकृतिक संख्या लखवानी, एना पछीनी त्रण संख्याओ लखवानी छे। पाछी केवी लखवानी? प्राकृतिक, એટલે કે આપણે માઇનસ વગરની જે ધન હોય છે તે આપણે શીખી ગયા છીએ। તે ટૂંકમાં 10999 પછીની જે સંખ્યા આવે ને એ આપણે લખવાની છે। 10999 પછી કેટલી આવે? 1000 આવે, તો 10000 ને 1000 એટલે 11000 થશે। 10999 પ્લસ 1 કરવાનું, એટલે વત્તા 1 કરવાનું, એટલે એના પછી આપણે 11000 મળશે। કઈ મળશે? 11000। एना पछी आवशे 11001, केटली आवशे? 11001। अने एना पछी आवशे 11002। आ त्रण संख्या आपणने मळे। 10, 1, 10, 100, 1000, 10000, 10001 ना पहेलानी त्रण पूर्ण संख्याओ एना पहेलानी कीधी छे। अत्यारे ऊपर पछीनी हती, अहींया पहेलानी। 10001 पहेला कई आवे? 10000 आवशे, પછી 9999 આવે, પછી 9998 આવશે। સંખ્યાઓ 32 થી 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો। 32 થી 53 વચ્ચે જે સંખ્યા આવે લખવાની છે, તો 33થી ચાલુ કરીએ। 32 પછી કેટલી આવશે? 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 ને 52। 53 લખવાની નહીં, કેમ કે 53ની વચ્ચેની કીધી છે, એટલા માટે આપણે લખાય નહીં। હવે 10 લાખ 1, 10 લાખ આની આ રીતે વંચાય। 10,99,999 છે। એના પછીની આપણે લખ્યું હોય તો શું કરવું પડશે? પછીની સંખ્યા લખવાની છે તો એક ઉમેરવાનો, ખબર ના પડે ને તો એક પ્લસ કરી દેવાનો। મિત્રો, શું કરવાનું? વત્તા 1 કરવાનો, એટલે આમાં એક ઉમેરો, એટલે આપણે તમારે જે સંખ્યા આવશે 11 લાખ આવશે। કેટલી આવશે? 11 લાખ આપણને મળશે મિત્રો। પછી છે 23,45,670, 23,45,670 એના પછીને મેળવી હોય તો એક પ્લસ કરવાનો, એટલે 23,45,671। હવે આમાં પહેલાંની કીધી છે, શેની કીધી છે? પહેલાંની, તો 10000 છે, એમાંથી 1 માઇનસ કરવાનો, એટલે કેટલા આવશે? 9,999। હવે 2,08,090 છે, એમાંથી આપણે શું કરીશું? 1 બાદ કરીશું। પહેલાંની મેળવવી હોય તો આપણે શું કરવું પડશે? 1 બાદ કરવું પડશે, એ ખાસ ધ્યાન રાખવાનું। પછી 76,54,321, એમાંથી 1 બાદ કરવાનો, એટલે કેટલા આવશે? 20
76,54,320। 75,54,320 पची है दाखला नंबर 6। नीचे आपेली संख्याओनी जोड़ी माथी संख्या रेखा पर कई डाबी संख्या डाबी बाजू आवशे अने कई संख्या जमणी बाजू आवशे ते जणावो अने तेमनी वच्चे कया चिन्होनो उपयोग थशे ते पण जणावानो छे। एटले शुं कीधुं छे आपणने संख्या रेखा पर जे नानी होय ए डाबी बाजू आवे जे मोटी होय ए कई बाजू आवशे जमणी बाजू आवशे। कई बाजू आवशे जमणी बाजू। तो आपणे लखीए संख्या रेखा पर संख्या रेखा पर कई छे मोटी संख्या आ छे 98,765 ए 56,789 56,789 कई बाजू आवशे डाबी बाजू आ कई छे आ मोटी छे आ नानी छे एनी जमणी बाजू आवशे। कई बाजू आवशे जमणी बाजुए आवशे एने आपणे चिन्हमां लखवू होय तो आ रीते लखाय 98,765। हवे मोटा कया छे 98,765 मोटा छे एटले एनी बाजू ग्रेटर देन अने सौथी नाना कया छे 56,789। आ रीते आपणे करी शकीए। बीजी संख्या छे 90,30,415 1,23,00,001 એમાંથી આપણે સંખ્યા રેખા પર આજે સંખ્યા છે મોટી કઈ છે કરોડવાળી છે એ 98,30,415 જમણી બાજુએ આવશે મિત્રો। હવે મોટી સંખ્યા આપણે આ છે તો એ પહેલાં લખીશું જે મોટી હોય એ પહેલાં લખીશું જેથી કરીને આપણને ભૂલ ના પડે પછી એમાં ગ્રેટર ધેન આવશે અને પછી નાની સંખ્યા આવશે આ રીતે ખરા ખોટા છે। શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે મિત્રો છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો એક છે તો શું આવશે ખોટું આવશે। 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે 600 એ 599 પછી આવે છે તો કે હા તો શું આવશે સાચું। પછી જે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું કેમ દરેક પૂર્ણ સંખ્યા 0 હોય પૂર્ણ સંખ્યામાં એ થોડી પ્રાકૃતિક સંખ્યા છે ના દરેક પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા આવે તો સાચું। બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની હોઈ શકે છે શું કીધું છે બે અંકોની પૂર્ણ સંખ્યા હોય બરાબર ધારો કે 10 છે બે અંકોની પૂર્ણ સંખ્યા એની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે કેમ ન હોઈ શકે હોઈ શકે ને 10 પહેલાં 9 નથી આવતી તો પછી પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી સાચું છે એકની પહેલાં કોઈ સંખ્યા આવે નહીં। પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 13 વચ્ચે આવે છે 11 અને 13 વચ્ચે આવે તે 11 અને 12 વચ્ચે 13 થોડો આવે 11 અને 12 પછી આવે તો પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેની પહેલાં પાસે આવતી કોઈ સંખ્યા નથી શૂન્ય પાસે શૂન્યની પહેલાં કોઈ સંખ્યા આવે ના આવે સાચું છે। બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય ખોટું એ હોઈ શકે નહીં 3 અંકની હોય કેમ 99 બે અંકની છે 99 પછી જેટલા શું આવે છે તો જે 3 અંકની થઈ તો અહીંયા આપણને એમ કીધું છે 2 અંકની જોઈએ એટલા માટે ખોટું। તો મિત્રો આજે અહીં 2 પોઈન્ટ પૂર્ણ કરીએ છીએ। હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે આગળના દાખલા છે એનો અભ્યાસ કરીશું ત્યાં સુધી તમે સ્વાધ્યાય પોથીમાં આ તમામ વિગતો લખી કાઢજો ત્યાં સુધી આવજો। થેન્ક યુ વેરી મચ।